નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હવે આગળ વાત કરીએ તો કરજણ તાલુકાના ભરથાણા રોલનાકા પાસેથી 23 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ જથ્થો ઝડપાયો. વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા નજીકથી વડોદરા ગ્રામ્ય LCB પોલીસે મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય LCB સ્ટાફના પોલીસ માણસો સાથે કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભરથાણા ટોલનાકા પાસે આવતા પોલીસ ઇન્સ્પેક્ટર KA પટેલની બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે એક બંધ બોડીની ટ્રક નંબર RJ14GF3047માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે ટ્રક ભરૂચથી વડોદરા તરફ જઈ રહી હતી. દારૂ ભરેલી ટ્રક ભરથાણા ટોલનાકે પાસે આવી પહોંચતા પોલીસને ટ્રકને અટકાવી સઘન તલાશી લેતા ટ્રકમાંથી ₹23,18,400નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી સુભાષ ગોકુલરામ ગોદારા, ઉંમર વર્ષ 36, રહે રાશીસર, મોટો વાસ, તાલરિયા, તાલુકો નોખા, થાણા નૌકા, જિલ્લો બિકાનેર, રાજસ્થાનની ધરપકડ કરી હતી. સાથે સાથે ટ્રક નંબર RJ14GF3046માં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ 465, જેમાં કુલ બોટલ નંગ 9,948, કિંમત ₹23,18,400નો જથ્થો તથા એક મોબાઈલ ફોન નંગ 1, કિંમત ₹5,000 તથા ટ્રક ગાડી કિંમત ₹10,00,000 મળી. કુલ કિંમત ₹33,23,400નો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સુરેન્દ્ર જાટ, રહે ઝજ્જર, હરિયાણા, તથા મંગાવનાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. યાકુબ પટેલ, JDSTV, કરજણ.